ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસના કામોમાં ભારે ગેરરીતિ આચરાતી હોવાની બૂમરાણ મચી છે, ત્યારે શહેરમાં ગળીએ ગળીએ રોડ બનાવનાર પાલિકા દ્વારા વોર્ડ નંબર 3 પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવાઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજી તરફ જતા માલણ દરવાજાથી બ્રિજેશ્વર કોલોની સુધીનો વિસ્માર રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 5 વર્ષથી રોડ ન બનતા હવે લોકોએ આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. પાલનપુર નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહી છે. શહેરના રોડ રસ્તા માટે કરોડો રૂપિયાનું આધણ કરવા છતાં આજે શહેરમાં એક પણ રોડ સારો કહી શકાય તેવી સ્થિતિમાં નથી. શહેરમાં ઠેર ઠેર વિસ્માર રોડ જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરના માલણ દરવાજાથી બ્રિજેશ્વર કોલોનીને જોડતો રોડ વર્ષોથી વિસ્માર હાલતમાં છે. ચૂંટણી રાણે ઠાલા વચનો આપનાર નગરસેવકો હજી સુધી આ વિસ્તારના રહીશોને એક નવીન રોડની પણ ભેટ આપી શક્યા નથી, ત્યારે બિસ્માર રોડને લઈને સ્થાનિક રહીશોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક રહીશો રોડ બનાવવા માટે નગરસેવકોથી લઈ પાલિકા પ્રમુખ અને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી કરીને થાક્યા છે, પણ 5 વર્ષ વીતવા છતાં સારો રોડ બન્યો નથી, જેના કારણે હારી થાકીને સ્થાનિક રહીશોએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં 5 ઓગસ્ટ સુધી નિરાકરણ નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુરમાં રોડ બને અને તૂટે આ પરંપરા વર્ષોથી છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ કંથરી હનુમાનનો રોડ છે, જે આ રોડ ઉપર ચાલવું ખૂબ મુશ્કેલ છે. લોકો હવે આંદોલનના મૂડમાં છે, શું કહેવું છે અને સ્થાનિકોનું શું પરિસ્થિતિ છે આ રોડની? સાહેબ તમે દેખો તો છો, તમે સાહેબ ફોટા પણ લીધા છે, અને અમે તો સાહેબ તમે આજે દીધા છે. અમે છેલ્લા 15 વર્ષથી આપોઝિશન, છેલ્લા 5 વર્ષથી આપોઝિશન છે જ, અને એ માલણના દરવાજેથી મોડી અને મહિલા મંડળ સુધીનો જે રોડ કાલની તારીખે 3 છોકરા પડી ગયા હતા, એ અકસ્માતમાં થયા, અને એને કોઈ થયું હોતો જવાબદાર કોણ? અને આનો નિકાલ અમે 5 ફેરા અમે પ્રમુખને રજૂઆત કરી છે. 5 વર્ષથી કરતા છેલ્લે છેલ્લે ગયા કઈ દિવાળી મેં રજૂઆત કરી હતી કે 2 મહિનાની અંદર થઈ જશે, પણ તો કે એનો નિકાલ ના આવ્યો. ઇલેક્શન આવ્યું એના પહેલાં પણ અમે જોડાત કરી, એના પછી પણ અમે રજૂઆત કરી કે એનો કોઈ રસ્તાનો નિકાલ લાવો. એમને જ્યારે ચોમાસું આવે ત્યારે એમને બૂમડા નાખવાના થાય. આટલા વર્ષ સુધી કેમ દિવસે કેમ નથી નોખી શકતા? ઉનાળામાં કેમ નથી નોખી શકતા? એ જ ચોમાસું પકડવાનું? આટલા તમે આ ગ્રાન્ટ આવે છે, સરકારી ગ્રાન્ટ જાય છે, ક્યાં એ કોણ ખાય? અમે તો લેતા ને અમારે કોઈ લેવા દેવા નથી હોતું. તમે પૈસા ચાવી જો છો, જેટલા ચાહો એનો નહીં, પણ થોડું 2% તો કામ કરી બતાવો અમને. અને જો કામ ન કરી શકતા ભાઈ, તમારે કોઈ રહેવાનો અધિકાર જ નથી. આ આમ પબ્લિકનું છે સાહેબ. તમે ટેક્સ વધારી નાખો, ઘરવેરા વધારો, આ બધું વધારવાના કામ તમારા છે. તે છતાં બી સાહેબ અમે એમને કોઈ અમારે જે સુવિધા જોઈએ છે એ સુવિધા તમે અમારી પૂરી પાડો. બીજું હતું કે માલના દરવાજાથી મહિલા મંડળ જે રોડ ખરાબ છે એની હવે 5 તારીખ અમે આપી, 5/8/2021 દિવસે જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે તો 5 તારીખે 6:00 અમે કાયદેસરનો આ રોડ બંધ કરીશું. આજે 25 જણા છે, પણ એ દિવસે અમે 2000નું ટોળું લઈને બેસવાના છીએ. અમારો નિકાલ જોવે. શું કહેશો, વારંવાર રોડ તૂટી જાય છે, પાલિકા લાખો રૂપિયાનો ખર્ચો કરે? હું રમેશ લાલવાણી, મારી દુકાન છે અહીં મ્યુનિસિપાલિટીએ બનાવી આપી છે. એમાં મારી દુકાનની સામે જ મોટા ખાડા પડેલા છે, અને આ રોડ વારંવાર વરસાદ આવે કે ગમે તે થાય પણ તૂટેલું જ રહે છે. કોઈ જેટલી ગાડીઓ જાય છે એ બી લખડ વખડની જેમ જ હડે છે, જાણે રખડ જાણે ના પડી જાય. જો ભરેલો કોઈ વસ્તુ હોય તો આડી પડી જાય તો આને કોઈ એક્સિડન્ટ થશે તો કોણ જવાબદાર રહેશે? અને જ્યાં અત્યારે બી તમે દેખી શકો છો કે ગારો એટલો બધો છે કે કોઈ ચાલવાની જગ્યા જ નથી. કઈ બાજુ ચાલે? આ બાજુ વચ્ચે ગાડીઓ ચાલતી હોય, ગાડીઓ કપડાં બગાડતી હોય અમારા. ગારો એટલો બધો છે કે કપડાં બી બગાડે છે, અને માણસો પડી જાય તો એને લઈ કે અમે કેમાં જવું? જો તમે નહીં ભણી આપો તો અમે ગાંધી માર્ગે તો નહીં પણ મ્યુનિસિપાલિટીમાં હલ્લો જ કરવા આવશું, એ અમારી ગેરંટી છે. આ રોડની જે હાલત છે, અહીંથી લોકોને પસાર થવામાં કેટલી તકલીફ પડે છે? બીમાર લોકો છે, એમના માટે તો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન. અહીંયા આજુબાજુ દવાખાનાઓ આવેલા છે, લગભગ અહીંથી 5-6 દવાખાના છે. અહીંયા દર્દીઓ નેવર જવર રહેતી જ હોય છે, અને લોકો બહુ જ હાલાકી ભોગવે છે. એમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર એકલો ગારો છે, અને મને એ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા વિકાસના કાર્યો આટલા કરવામાં આવે છે, છતાંય છેલ્લા 20 વર્ષથી આ વિસ્તાર માટે નગરપાલિકાનું કેમ ઓરમાયું વર્તન રાખે છે, કેમ આ રસ્તો સારો બનતો નથી, એ મોટો પ્રશ્ન છે. અને આગળ રાજ્ય સરકારને હું કહું છું કે ભાઈ આ એનું ત્યાં સુધી વાત પહોંચે
નહીં તો અમે આંદોલન કરી અને સરકાર સુધી વાત પહોંચાડીશું ને આ રોડનું કામ ગમે તે હાલતમાં અમે કરાવડાવીશું. રોડ માટે લોકો આંદોલનના મૂળમાં છે, કેટલા સમયથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ રોડની પરિસ્થિતિ એવી છે કે કોઈ ડિલિવરી બાય હોય ને તો એના રસ્તામાં ડિલિવરી થઈ જાય એ દવાખાના સુધી પહોંચી ના શકે, લાગે મૃત્યુ પણ થઈ શકે આ રોડના કારણે. એટલે અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જેટલી ઝડપી બને એટલો રોડ સારો કરે. આપી 15 વર્ષથી લોકો હેરાન થાય છે. તમે આમ તો મોટા મોટા વચનો આપો છો કે આમ કરું તેમ કરું, પણ એ કશું કરતા નથી. દર ચોમાસામાં ખાલી રોડ સાજો કરે, તૂટી જાય વરસાદ આવે. પહેલા મહિનામાં રોડ, છઠ્ઠા મહિના રોડ, સાતમા મહિના રોડના ખાડા ખડે પરિસ્થિતિ થઈ જાય છે. એટલે સરકારને નમ્ર વિનંતી છે. ભરતભાઈ સાહેબે જે કીધું કે 2000 રૂપિયા મૂતો ગણતરી, 5000 માણસો ભેગા કરું અને આંદોલન કરું છે અને રોડ બ્લોક કરો છે અને રોડ રેડી કરાવો છે. શું કહેશો, શું તકલીફ પડે છે? કાલે બી હું અહીંયા કિચડમાં પડી ગઈ હતી બજાર જતી વખતે, અને મારા મિસ્ટરની તબિયત સારી નહીં રહેતી, એ બી આવતા જતા બહુ હેરાન થાય છે. કેટલા સમયથી હેરાન થાય? હેરાન 7-8 વર્ષથી હેરાન થઈએ છીએ અમે. 7-8 વર્ષ થઈ ગયા. બને તૂટે, બને ને તૂટે, બને ને તૂટે, હા તૂટે છે, તકલીફ છે જ અમારે. પાલનપુર શહેરનો ડિસ્કો રોડ છે, અહીંથી આ વખતે સારી રીતે બનાવે, હા સારી રીતે બનાવે રોડ. રોડ સારી રીતે બનાવે પણ સારી રીતે બનતા નથી. ચોમાસું આવે એટલે રોડ તૂટવાની શરૂઆત થઈ જાય છે. પાલનપુરના આવા અનેક ઘણા રોડ છે, લાખો રૂપિયા સરકારની જે ગ્રાન્ટ છે એ અહીંયા વાપરવામાં આવે છે, છતાં પણ રોડની બિસ્માર હાલત છે. અહીંથી લોકો જે પસાર થાય છે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે, છતાં પણ ભાજપ શાસિત નગરપાલિકાના કુંભકર્ણમાં બેઠા નગરસેવકોની ઊંઘ ઉઠતી નથી. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકેન્યુ ચેનલ, પાલનપુર. બિસ્માર રોડને પગલે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડના પગલે નાના મોટા અકસ્માત થતા રહે છે, છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. ત્યારે સ્થાનિક લોકોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ એલાન કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે લોકોની ચીમકીની અસર પાલિકાના સત્તાધીશો ઉપર થશે કે પછી લોકોને આંદોલન કરવા મજબૂર થવું પડશે, તે તો સમય જ બતાવશે.